અસલામવાલેકુમ કેમ છો બાળમિત્રો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણ માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ધોરણ ત્રણમાં વિષય કલશોર એટલે કે ગુજરાતી વિષયમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી પાંચમા પાઠની સરસ મજાની સમજૂતી મેળવી લીધી તમને પાંચમા પાઠનું નામ યાદ છે કોરો કાચબો ભીનો ચાંદો હવે આજે આપણે સ્વાધ્યપોથી કાર્યમાં પાંચમા પાઠમાં લેખન કાર્યની શરૂઆત કરીએ પાઠ પાંચ કોરો કાચબો ભીનો ચાંદો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો અવિભાગ એમાં પહેલો જ સવાલ છે પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે જવાબ પાણીમાં પડેલો ચાંદો એ આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ છે તે તરે કે ડૂબે નહીં સમજ પડી ગઈ બાળકો આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ છે એટલે તે તરી પણ નહીં શકે કે ડૂબી પણ નહીં શકે ચલો નંબર બે ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે તળીએ કે સપાટી પર જવાબ ચાંદો તળાવમાં પડેલો જ નથી જે દેખાય છે તે તેનું પ્રતિબિંબ છે સમજ પડી બાળકો ચાંદો તળાવમાં પડેલો જ નથી એ તો પ્રતિબિંબ છે નંબર ત્રણ બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે જવાબ બચ્ચાની નજર તળાવના શાંત જળમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબ પર પડી બચ્ચાની નજર ક્યાં પડી તળાવના શાંત જળમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબ પર પડી આથી બચ્ચાને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે ચાલો હવે આગળ જોઈએ બ વિભાગ એમાં પહેલો સવાલ વાંદરાના પરિવારના સરદારનું નામ શું હતું જવાબ વાંદરાના પરિવારના સરદારનું નામ મહાબલી હતું નંબર બે બધા વાંદરા ક્યાં સૂઈ રહેતા જવાબ બધા વાંદરા ઝાડ પર સૂઈ રહેતા નંબર ત્રણ જગુએ પાણીમાં શું જોયું જગુએ પાણીમાં ચાંદો જોયો સવાલ નંબર ચાર તળાવના શાંત પાણીમાં શું દેખાતું હતું જવાબ તળાવના શાંત પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું નંબર પાંચ ઝાડની ડાળી કોને પકડી જવાબ ઝાડની ડાળી જગુએ બચ્ચાને પાણીમાંથી કોણે કાઢ્યા જવાબ બચ્ચાને પાણીમાંથી મોટા વાંદરાઓએ બહાર કાઢ્યા ચાલો હવે કવિભાગ એમાં પહેલો સવાલ કાચબાને ને માન સરોવર लई जता पहला हंसे कई शरत मुकी जवाब काचबा ने मान सरोवर लई जता पहला हंसे काचबाने मूंगा रहवानी शरत मुकी સવાલ નંબર બે માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું જવાબ માનસરોવર જવા માટે કાચબાએ શિંગ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી નંબર ત્રણ તમારે બહાર જવાનું હોય તો તમે શી શી ખરીદી કરો હવે અહીંયા આપણી વાત કરવામાં આવી છે જવાબ મને બહાર જવાનું હોય તો હું મને ભાવતો નાસ્તો રમી શકાય તેવા રમતના સાધનો તેમજ કેટલીક પ્રાથમિક સારવાર માટેની દવાઓની ખરીદી કરું બરાબર ને બાળકો બહાર જવાનું તમને હોય તો તમે તમને જે નાસ્તો ભાવતો હોય એ નાસ્તો લઈ આવો રમી શકાય તેવા રમતના સાધનો લઈ આવો તે ઉપરાંત પ્રાથમિક સારવાર માટેની દવાઓની ખરીદી પણ કરી શકો છો ચાલો નંબર ચાર કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે જવાબ કાચબાને આકાશમાં ઉડતો મગર માછલા અને દેડકા જુએ છે એટલે કાચબાને ઉડતો કોણ જુએ છે મગર માછલા અને દેડકા સવાલ નંબર પાંચ ટપ્પુ કેવી રીતે બચી ગયો જવાબ મોંમાંથી લાકડી છૂટી જતા તરત જ ટપુએ સ્વિચ દબાવી પેરાશૂટ ખોલ્યું અને સલામત નીચે ઉતર્યો ને બચી ગયો જ્યારે ટપ્પુભાઈની મોંમાંથી લાકડી છૂટી ગઈ ત્યારે ટપુભાઈએ તરત જ સ્વિચ દબાવીને પેરાશૂટ ખોલ્યું અને સલામત નીચે ઉતર્યો અને બચી ગયો જુઓ બાળ મિત્રો તમારે તમારી ગુજરાતીની સ્વાધ્યપુમાં અહીંયા સુધીનું લેખન કાર્ય પૂર્ણ કરવાનું રહેશે સમજ પડી ગઈ તમને તમારા જવાબો સારા અક્ષરે લખજો લખાણ વ્યવસ્થિત સુંદર અક્ષરે લખજો અને જોડણીમાં ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો તમારું લેખન કાર્ય અહીંયા સુધી પૂર્ણ કરજો થેન્ક યુ